કરા જિલ્લા કનેક્શન પ્રશ્ન સ્થાપિત સાથે ચલોય ઉંડેરામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા સુઈચ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાના મુદ્દે રહીશો દ્વારા પાલિકામાં ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો. વડોદરા શહેરના ઉંડેરા ગામમાં આવેલ સ્મશાન પાસેની ઝુંપડપટ્ટીનો વિસ્તાર વડોદરા મહાનગરપાલિકામાં નવો સમાવિષ્ટ થયેલો છે. આ ઝુંપડપટ્ટી હટાવીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સુઈચ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી રહ્યું છે ત્યારે એના 125 થી વધુ પરિવારોને વિસ્થાપિત કરવા નોટિસ આપવામાં આવી છે. સ્થાનિકો દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે પહોંચી ધરણા પર બેસી રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો. તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમે પહેલા મકાન આપવાની વાત કરી હતી અને જણાવ્યું હતું કે 5000 રૂપિયા ભર્યા બાદ આપને મકાન મળી જશે, પરંતુ ત્યાર પછી હવે એવું જણાવી રહ્યા છે કે 50000 રૂપિયા આપો તો જ તમને નવું મકાન મળશે. ત્યારે અમે ગરીબ લોકો 50000ની રકમ ક્યાંથી લાવીએ? સાથે આક્ષેપ કર્યા હતા કે બિલ્ડર રાજકમલના ઇશારે અમારા મકાન તોડી પાડવામાં આવ્યા છે, ત્યારે અમને ન્યાય મળે તે માટે અમે પાલિકાની કચેરી ખાતે આવ્યા છીએ. હું ઉંડેરા વિસ્તારમાં રહું છું, જ્યાં હું ભાજપમાં બૂથ પ્રમુખ છું 4નો. અને આ બૂથ પ્રમુખની બધી ઝૂંપડપટ્ટીના જે વ્યવસ્થિત લોકો બધા, એ લોકોને પહેલાં વાયદો કરવામાં આવેલો કે આવાસ આપીશું ને પછી દબાણ દૂર કરીશું. હવે અત્યારે મકાન તોડ નાખ્યા છે અને અમે કોઈ આપ્યું છે નહીં અને કોઈ જવાબ કોઈ ભાજપનો નેતા કે કોઈ આલવા તૈયાર નથી, એટલે બધા રોડ પર આવી ગયા છે. હવે અત્યારે આ પબ્લિક મારી જોડે જવાબ માગે છે કે ભાઈ અમે તમે વોટિંગ કરવા લઈ જતા ભાજપનું તો તમારા ભાજપવાળા આવતા નહીં કે સાંભળતા નથી, બોલાવો એમને તો કોઈ આવવા તૈયાર છે નહીં. તો આજે જે જગ્યાએ આવ્યા છો શું કીધું તૈયાર શું જણાવવા માંગો? હવે અહીંયા મેડમે એવું કીધું કે 2 દિવસની અંદર નિરાકરણ લાવીશું, પણ લેખિતમાં આપવા તૈયાર નથી. કઈ જગ્યા? અત્યારે ખંડેરા માર્કેટ કોર્પોરેશન ઓફિસ પર આવ્યા છે. કેટલા લોકો છે? આશરે 125 લોકો છે. મકાન કેટલા હતા? 85 જેવા અત્યારે મકાનો છે અને એ રીતનું બધું થોડું કર્યું છે. આગળનો સ્ટેપ શું રહેશે? આગળનો સ્ટેપ એ જ રહેશે, મરો કે જીવો અહીંયા જ છે બધું. દબાણ તો આ બિલ્ડરના બધા હતા મળવા તૈયાર ને બધા, કેમ કે ત્યાં રોડ પર PCR આવી ગયેલી અને એમ્બ્યુલન્સ પણ આવી ગયેલી અને GB વાળા હવારમાં કહી ગયા કે ભાઈ 8 વાગે તમારું કપાઈ જશે, એટલે બધાએ બિલ્ડરના માણસોએ બધા પબ્લિકને ગભરાઈ નાખી. અને હું એ જ કહું છું સાહેબ, PCR હતી, એમ્બ્યુલન્સ હતી અને એ બિલ્ડરના માણસો આવીને એ કોણ હતા એ અમે ઓળખતા નથી સાહેબ. એટલે એ લોકોએ એવું કીધું કે ભાઈ અમે કોર્પોરેશન અને આગલે દિવસ GB વાળાએ કીધું કે ભાઈ સવારમાં અમે આવવાના છે. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram, Facebook અને Twitter પર.